નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે મેં તમને કાલે એક વિડીયો બનાવીને જણાવ્યું હતું કે ઉનાળું વેકેશન છે એ 6 મેના રોજથી ચાલુ થશે અને 9મી જૂનના રોજથી પૂર્ણ થશે, પરંતુ ચૂંટણીઓને કારણે આ ઉનાળું વેકેશન છે એને કેન્સલ કરી દેવામાં આવ્યું છે. તો એના વિશે જે ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને જે એના ઓફિશિયલ ન્યૂઝ આવે છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. મિત્રો, આવું કેમ કરવામાં આવ્યું છે અને કયા રીઝનથી જે ઉનાળું વેકેશન છે એને કેન્સલ કરવામાં આવ્યું છે અને હવે તમને નવું ઉનાળું વેકેશન છે એ મળશે કે નહીં, એ તમામ પ્રશ્નોના જવાબ આપણે આજના આ વિડીયોની અંદર મેળવીશું. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે નિયામક કચેરીએ વેકેશન જાહેર કર્યું, ચૂંટણી પંચના આદેશ બાદ નિર્ણય ફેરવાયો. એટલે કે ચૂંટણીના કારણે ચૂંટણી પંચે ઉનાળું વેકેશન રદ કરવાનો નિર્ણય છે એ આપ્યો છે. શાળાઓમાં 6મી મેનું વેકેશનનો પરિપત્ર સ્થગિત થયો, હવે નવી તારીખ જાહેર થશે. એટલે કે જે 6 મેથી ઉનાળું વેકેશન જાહેર થવાનું હતું એ હવે કેન્સલ થઈ ગયું છે અને એની નવી તારીખ છે હજુ સુધી બહાર પાડવામાં આવી નથી, પરંતુ જ્યારે પણ આવશે તો એની સૌપ્રથમ માહિતી છે એ તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. હવે આપણે આને ડિટેલમાં જોઈએ અને સંપૂર્ણ કારણો છે એની માહિતી મેળવીએ. શિક્ષકોના ચૂંટણી કામગીરીમાં ઓર્ડર થવાથી વેકેશન ઢેલાશે તો નવા સત્રમાં વિલંબ થઈ શકે છે. એટલે કે પહેલાં કેવું હતું કે 10મી જૂનના રોજથી નવું સત્ર ચાલુ થવાનું હતું, પરંતુ હવે એ પણ છે એ વિલંબ એની અંદર પણ થઈ શકે છે. તો આની અંદર આપણે અહીંયા લખ્યું છે એ પ્રમાણે, પ્રાથમિક શાળાઓમાં 6મી મેથી ઉનાળું વેકેશન જાહેર કરવાનો પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા પરિપત્ર કરાયો હતો. બીજી તરફ શિક્ષકોના ચૂંટણી કામગીરીમાં ઓર્ડર થયેલા હોવાથી એક દિવસમાં જ નિર્ણય ફેરવી તોડ્યો છે. આગામી દિવસોમાં હવે નવી તારીખ જાહેર કરવામાં આવશે. પ્રાથમિક શિક્ષક નિયામક કચેરી દ્વારા કરાયેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે શાળાઓમાં ઉનાળું વેકેશન જાહેર કરવાની સૂચનાઓ અત્રેથી આપવામાં આવેલ છે, આગળની બીજી સૂચના નહીં મળે ત્યાં સુધી સ્થગિત કરવામાં આવે છે. એટલે કે જે નવો ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો એની અંદર જ્યાં સુધી કોઈ બીજી સૂચના ના આવે ત્યાં સુધી ઉનાળું વેકેશન છે એને સ્થગિત કરવામાં આવે છે. વેકેશન ઠેલાશે તો નવું સત્ર શરૂ કરવામાં પણ વિલંબ થઈ શકે છે. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું જે શૈક્ષણિક કેલેન્ડર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવતું હોય છે. શિક્ષણ બોર્ડના શૈક્ષણિક કેલેન્ડરમાં દિવાળી અને ઉનાળું વેકેશન તેમજ પરીક્ષાઓના કાર્યક્રમો નક્કી કરવામાં આવતા હોય છે. બોર્ડના કેલેન્ડર મુજબ ગઈકાલ મંગળવારે જ પ્રાથમિક નિયામક કચેરી દ્વારા પ્રાથમિક શાળાઓમાં ઉનાળું વેકેશનની તારીખ જાહેર કરવામાં આવી હતી. નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓને ઉદ્દેશીને પરિપત્ર કરવામાં આવ્યો હતો, જેમાં 6 મે 2024થી 9 જૂન 2024 એમ કુલ 35 દિવસનું ઉનાળું વેકેશન છે આપવાનું હતું. તારીખ 10 જૂન 2024થી નવું સત્ર શરૂ થનાર હતું, પરંતુ બીજી બાજુ જે લોકસભાની ચૂંટણી યોજાનાર છે એના કારણે રાજ્યની પ્રાથમિક શાળાઓ તેમજ હાઈસ્કૂલના શિક્ષકો ચૂંટણી કામગીરી માટે 9મી મે સુધી ઓર્ડર થયેલા હોવાનું જાણવા મળે છે. તેથી એક તરફ ચૂંટણી કામગીરીમાં શિક્ષકોનો ઓર્ડર થયા છે અને બીજી તરફ શાળાઓમાં ઉનાળું વેકેશન જાહેર કરી દેવામાં આવે તો મુશ્કેલી સર્જાય એમ હતી, જેથી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ચૂંટણી કામગીરીને ધ્યાને લીધા વિના જ પરિપત્ર કરવામાં આવતો હોય ચૂંટણી પંચ હરકતમાં આવ્યું જણાય છે. એટલે કે જે ઇલેક્શન કમિશન છે એના દ્વારા અહીંયા હસ્તગત કરવામાં આવે છે. ચૂંટણી પંચની સૂચના મળતા હાલ પૂરતી વેકેશનની તારીખો સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આગામી દિવસોમાં ઉચ્ચ અધિકારીઓ અને સરકારની બેઠક મળ્યા બાદ શાળાઓમાં વેકેશન અંગેનો નિર્ણય લેવાઈ શકે છે. એટલે કે અત્યારે હવે તમારે એવું માનવાનું છે કે જે 6 મેના રોજથી ઉનાળું વેકેશન શરૂ થનાર હતું એ હવે કેન્સલ થઈ ગયું છે અને એની નવી તારીખ કઈ હશે એના વિશેની કોઈ પણ ઇન્ફોર્મેશન મને મળશે તો સૌ પ્રથમ હું તમને આપીશ. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ઉનાળું વેકેશન વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.